નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ગયા વિડીયોની અંદર આપણે આધાર વર્ષ પસંદ કરવાની બે રીતની વાત કરી હતી જેના સૂત્ર સમજ્યા હતા આજે હવે એ બે સૂત્ર આધારિત આપણે દાખલાની વાત કરીએ અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત જેના માટે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ બે હજાર આઠથી બે હજાર પંદર દરમિયાન દૈનિક વેતન અંગેની માહિતી નીચે મુજબ છે તે પરથી એક અચલ આધારની રીત આધાર વર્ષ બે હજાર આઠ લેતા બે પરંપરિત આધારની રીત અને ત્રણ વર્ષ બે હજાર અગિયાર થી બે હજાર તેર ની દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો રકમમાં આપણી પાસે મિત્રો વર્ષ અને દૈનિક સરેરાશ વેતન છે ત્રણ વખત ગણતરી કરવાની છે પહેલા જોઈએ એક અચલ આધારની રીત આધાર વર્ષ બે હજાર આઠ લેતા તો આપણે લખીશું અચલ આધારની રીત એનું સૂત્ર આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા સો અને કૌંસમાં લખીએ છીએ આધાર વર્ષ બે હજાર આઠ મિત્રો સૂચક આંક ગણતી વખતે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ આપણે રકમ લખીએ ત્યારે રકમની વચ્ચે આ રીતે એક લાઈનનું અંતર રાખવાનું છે રકમની વચ્ચે ફરજિયાત એક લાઈનનું અંતર રાખવાનું છે પેલા બે હજાર આઠની વાત કરીએ તો ચાલુ વર્ષનો સૂચકાંક બસો પંચોતેર જ આધાર વર્ષ એટલે બે હજાર આઠ એનો સૂચકાંક બસો પંચોતેર ગુણ્યા સો બસો પંચોતેર છેદમાં બસો પંચોતેર ગુણ્યા સો એટલે જવાબ આવશે સો મિત્રો આધાર વર્ષ એટલે બે હજાર આઠ બધાના છેદમાં બસો પંચોતેર મૂકીશું તો બે હજાર નવની ગણતરી કરીએ બસો ચોર્યાસીના છેદમાં બસો પંચોતેર ગુણ્યા સો એટલે જવાબ આવશે એકસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ બે હજાર દસની ની ગણતરી કરીએ બસો ના છેદમાં બસો પંચોતેર સો એટલે જવાબ આવશે એકસો પાંચ પોઈન્ટ બે હજાર અગિયારમાં બસો ત્રાણુંના છેદમાં બસો પંચોતેર ગુણ્યા સો એટલે જવાબ થશે એકસો છ પોઈન્ટ પંચાવન બે હજાર બારની વાત કરીએ બસો સત્તાણુંના છેદમાં બસો પંચોતેર ગુણ્યા સો એટલે જવાબ થશે એકસો આઠ બે હજાર તેર ની વાત કરીએ ત્રણસો તેર ના છેદ બસો પંચોતેર ગુણ્યાસો એકસો તેર પોઈન્ટ બ્યાસી બે હજાર ચૌદ ત્રણસો અઠ્યાવીસ ના છેદ બસો પંચોતેર ગુણ્યાસો એકસો ઓગણીસ સત્યાવીસ અને છેલ્લે બે હજાર પંદરની વાત કરીએ તો ત્રણસો પિસ્તાલીસના છેદમાં બસો પંચોતેર ગુણ્યાસો એટલે જવાબ થશે એકસો પચીસ પિસ્તાલીસ આ થઈ વાત મિત્રો અચલ આધારની રીતની દાખલામાં આપણને આધાર વર્ષ આપેલું હોય છે હવે વાત કરીએ બીજો મુદ્દો પરંપરિત આધારની રીત પરંપરિતનું સૂત્ર લખીએ આ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા શો મિત્રો અહીંયા છેદમાં લખ્યું છે અગાઉનું વર્ષ ખાસ ધ્યાનથી જોજો પરંપરિતની રીતે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે પ્રથમ વર્ષનો સૂચકાંક ફરજિયાત સો લખવામાં આવે છે પ્રથમ વર્ષનો સૂચકાંક ફરજિયાત સો લખીશું ત્યારબાદ બીજા વર્ષની વાત કરીએ બીજું વર્ષ છે બે હજાર નવ બે હજાર નવનો ચાલુ વર્ષનો જવાબ છે બસો ચોર્યાસી ના છેદમાં અગાઉનો વર્ષ અગાઉનું વર્ષ એટલે બે હજાર આઠ બે હજાર આઠનો આંકડો છે બસો પંચોતેર ગુણ્યા સો જવાબ થશે એકસો ત્રણ પોઈન્ટ સત્યાવીસ ચાલો બે હજાર દસની વાત કરીએ તો ચાલુ વર્ષનો જવાબ થશે બસો નેવ્યાસી અગાઉના વર્ષનો આંકડો છે બસો ચોર્યાસી ગુણ્યા સો એટલે જવાબ થશે એકસો એક પોઈન્ટ બે હજાર અગિયાર માટે થશે બસો ના છેદમાં બસો નેવ્યાસી ગુણ્યા 100 એટલે થશે એકસો એક પોઈન્ટ આડત્રીસ બે હજાર બાર બે હજાર બારની વાત કરીએ તો બસો સત્તાણું ના છેદમાં બસો ત્રાણું ગુણ્યા સો એટલે જવાબ થશે એકસો એક પોઈન્ટ છત્રીસ ત્યારબાદ મિત્રો બે હજાર તેરની વાત કરીએ બે હજાર તેરનો આંકડો છે ત્રણસો ના છેદમાં બસો સત્તાણું ગુણ્યા સો એટલે થશે એકસો પાંચ પોઈન્ટ ઓગણચાલીસ બે હજાર ચૌદની વાત કરીએ ત્રણસો અઠ્યાવીસના છેદમાં ત્રણસો તેર ગુણ્યાસો એકસો ચાર પોઈન્ટ બે હજાર પંદરની વાત કરીએ તો ત્રણસો પિસ્તાલીસના છેદમાં ત્રણસો અઠ્યાવીસ ગુણ્યાસો એકસો પાંચ પોઈન્ટ પરંપરિત રીત અને હવે ત્રીજો મુદ્દો વર્ષ બે હજાર અગિયાર થી બે હજાર તેર ની દૈનિક સરેરાશ વેતનની સરેરાશ ને આધારે અચલ આધારની રીત મિત્રો ગ્રીત છે અચલ આધારની અચલ આધારનું સૂત્ર ચાલુ વર્ષની ચલ કિંમત ના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા સો પરંતુ અહીંયા મિત્રો આધાર વર્ષ સરેરાશમાં લેવાનો છે બે હજાર અગિયાર થી બે હજાર તેર તો આપણે જોઈએ બે હજાર અગિયાર બાર અને તેર બે હજાર અગિયારનો આંકડો છે બસો ત્રાણું બે હજાર બારનો આંકડો છે બસો સત્તાણું અને બે હજાર તેરનો આંકડો છે ત્રણસો તેર તો બસો ત્રાણું પ્લસ બસો સત્તાણું પ્લસ ત્રણસો તેર ત્રણ અવલોકનના કારણે છેદમાં લખ્યા ત્રણ નો જવાબ આવ્યો ત્રણસો એક તો અહીંયા દરેક કિંમતના છેદમાં આધાર વર્ષનો આંકડો લઈશું ત્રણસો એક ફરી એક વાત કહું છું મિત્રો સરસ રાસ કરવાની છે બે હજાર અગિયારથી તેર ત્રણ વર્ષ કીધા છે માટે ત્રણ આંકડાનો સરવાળો કરી ત્રણ વડે ભાગાકાર કર્યો છે માનો કે બે હજાર અગિયાર અને બે હજાર બારની ની સરાસરી કરવાનું કે તો અને બારના આંકડાનો સરવાળો કરી એને બે વડે ભાગાકાર કરવો પડે તો હવે આપણે બધાના છેદમાં ત્રણસો એક મૂકીએ બસો પંચોતેરના ના છેદમાં ત્રણસો એક ગુણ્યા સો એટલે જવાબ થશે એકાણું પોઈન્ટ છત્રીસ બીજા વર્ષમાં જોઈએ તો બસો ચોર્યાસીના છેદમાં ત્રણસો એક ગુણ્યા સો કરવાથી જવાબ આવશે ચોરાણું પોઈન્ટ પાંત્રીસ બે હજાર દસની વાત કરીએ તો બસો નેવ્યાસીના છેદમાં ત્રણસો એક ગુણ્યા એટલે છન્નું પોઈન્ટ જીરો એક બે હજાર અગિયારની વાત કરીએ બે હજાર અગિયારનો આંકડો છે બસો ત્રાણું બસો ત્રાણુંના છેદમાં ત્રણસો એક જવાબ થશે સત્તાણું પોઈન્ટ ચોત્રીસ ત્યારબાદ મિત્રો વાત કરીએ બે હજાર બારની બે હજાર બારનો આંકડો છે બસો સત્તાણું બસો સત્તાણું ના છેદમાં ત્રણસો એક ગુણ્યાસો તો જવાબ થશે અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ત્યારબાદ બે હજાર તેરની વાત કરીએ બે હજાર તેરનો આંકડો છે ત્રણસો તેર તો ત્રણસો તેરના છેદમાં ત્રણસો એક ગુણ્યા સો એટલે જવાબ થશે એકસો ત્રણ નવ્વાણું બે હજાર ચૌદની વાત કરીએ ત્રણસો અઠ્યાવીસના છેદમાં ત્રણસો એક ગુણ્યા સો એકસો આઠ પોઈન્ટ સત્તાણું અને છેલ્લે ત્રણસો પિસ્તાલીસના છેદમાં ત્રણસો એક ગુણ્યા સો એટલે થશે એકસો ચૌદ પોઈન્ટ બાસઠ મિત્રો અહીંયા પહેલી રીતનું કાર્ય આપણું પૂર્ણ થયું આધાર વર્ષ પસંદગીની રીત આધાર વર્ષ પસંદગીની બે રીત હતી અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત જેનો આપણે અભ્યાસ કર્યો તો આપણે જે દાખલાનો અભ્યાસ કર્યો છે એની જેવા દાખલા છે એ આપણે સ્વપ્રયત્ને ગણીશું સ્વાધ્ય એક પોઈન્ટ એકમાં બે નંબરની રકમ વિભાગ ડીમાં આઠ અને અગિયાર વિભાગ ઇમાં ચાર અને ઉદાહરણ નંબર એક ત્રણ ચાર નો અભ્યાસ આપણે સ્વપ્રયત્ને કરવાનો છે આશા રાખીએ કે આ દાખલા તમે જાતે ગણશો કોઈ જગ્યાએ ઉતારો કરશો નહીં